અમુક એક વર્ગ દ્વારા હિન્દુ છોકરીઓને જે ફસાવાનો જે કારસો રચવાની અંદર આવે છે એના પર બી ખૂબ જ સરસ આની અંદર આ પિક્ચરની અંદર મૂવીમાં બતાવવાની અંદર આવ્યું છે. આજે કારગિલ યુદ્ધમાં 24 મુસલમાન લોકો છે જે શહીદ થયા છે, 50 વર્ષની અંદર ઓછામાં ઓછા 7.5 હજાર થી પણ વધારે મુસ્લિમ સૈનિકો દેશ માટે સરહદ પર ગોળી ખાધી છે. રિયાલિટી પતા ચલે કે એક્ઝેક્ટ લવ જિહાદ ક્યા હોતા હૈ ઓર લડકીઓ કો કૈસે ફસાતે હૈ. એક બે સ્ટેટમાં એ ફિલ્મ બેન થઈ છે પણ કરવામાં આવી રહી છે યા ફોર્સ કરી રહ્યા છે એ બધા પોલિટિકલ વ્યૂમાં ન જતા આપણે ફિલ્મ સારી છે એ જોવી જોઈએ. અને જો ધર્માંતરણ હો રહા હૈ વો ભી મતલબ બહોત જ્યાદા સંખ્યા મે હો રહા હૈ તો ઉસકો ભી સ્ટોપ કરના ચાહિએ. બ્લાઇન્ડલી ટ્રસ્ટ નહીં કરના ચાહિએ ઇઝીલી. કેરલા ફિલ્મ દરેક જગ્યાએ તેની ચર્ચા છે. પશ્ચિમ બંગાળમાં બેન કરવામાં આવ્યું, તમિલનાડુમાં બેન કરવામાં આવ્યું છે, કેરળમાં બેન કરવાની માંગ કરવામાં આવી રહી છે, તો મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં હવે આ જે મૂવી છે તેને ટેક્સ ફ્રી કરી દેવામાં આવ્યું છે. આ મૂવીની જો અત્યારે વાત કરવામાં આવે હાલ તો તેને લઈને જે ચર્ચાઓ છે આજરોજ આપણે જોઈશું કે લોકોનું શું કહેવું છે. કારણ કે ઘણી એવી જગ્યા છે જે આ મૂવીને સપોર્ટ કરવામાં આવી રહ્યું છે તો કેટલાક રાજ્યોમાં અત્યારે જે મૂવી છે તે બેન પણ કરવામાં આવ્યું. મને એટલું ખ્યાલ છે કે એક હકીકત એક રાજ્યની 3 યુવતીઓ પર 4 યુવતીઓ પર બતાવવામાં આવી છે અને જે હકીકત છે એ જ બતાવી છે. એટલે ફિલ્મ જે બધી રીતે બતાવવામાં આવ્યું છે પરંતુ એ કેમ બતાવ્યું છે અને એની પાછળનું રીઝન અલગ અલગ. જો આજે કોઈ પણ વ્યક્તિને જ્યારે જન્મ મળતો હોય જે પણ ધર્મમાં જે કોઈ હોય અને એ ધર્મમાં એને જન્મ મળ્યો હોય તો એને એના ધર્મનું જ્ઞાન પૂરેપૂરું હોવું જોઈએ ને, એના ફક્ત એના ધર્મ પૂરતું હોવું જોઈએ. પરંતુ આજની પરિસ્થિતિ એવી છે કે 80% લોકો એવા છે કે જેમને ધર્મમાં જન્મ્યા છે પોતાના અને એ એમનું કર્મને પોતાનો ધર્મ માને છે, નોકરી ધંધો કરીને ભણી ગણીને પોતાનો વ્યવસાય ને પોતાની જિંદગી જીવન કાઢે છે, એમના છોકરાઓનું ફ્યુચર ભણતર આમાં જ એમનું પોતાનું જીવન કાઢે છે. બીજા 15% લોકો એવા છે કે જે પોતાના ધર્મની રક્ષા કરે છે, એની માટે બોલે છે, બીજાના ધર્મમાં કોઈ આપણા ધર્મમાં છીડકાની થતો એમની સામે અવાજ ઉઠાવે છે અને એવા જ લોકોને લીધે કંઈક ને કંઈક આ 80% જેટલા જે ધર્મ પ્રેમીઓ છે જે આપણા ધર્મમાં જન્મેલા છે એ તમામ લોકો પોતાના ધર્મની રક્ષા આ 15% લોકો કરે છે. બાકીના 2% લોકો એવા છે કે જેમને પોતાના ધર્મ વિશે એટલું બધું જ્ઞાન નથી પરંતુ એમને બીજા ધર્મ વિશે ઘણું બધું નફરત છે અને 1-2% લોકો એવા છે કે જે આ નફરત ફેલાવે છે અને બાકીના જે બચ્યા છે 1-2% એ લોકોને તો કોઈ ધર્મ જોડે કે એમના પોતાના જોડે લેવા નથી, એ પોતાની જીવનમાં જ મસ્ત છે અને આવા જ લોકોને લીધે કંઈક ને કંઈક સમાજમાં જે રીતના કહીએ છે ને કે આ 2% લોકો છે જે ધર્મ પરિવર્તન એકબીજાના ધર્મ વિરુદ્ધના અને આ લોકો કરનારા દરેક ધર્મમાં, એવું નહીં કે હિન્દુમાં, હિન્દુ મુસલમાન તમામ ક્ષેત્રે તમામ જગ્યા પર એવા 2% લોકો છે કે જે આ ધર્મને વિશે પોતપોતાની જે લાગણી છે એ સમજ્યા વગર કે પોતાની જે ધર્મની પરંપરા છે જે પુરાણોમાં લખાયું છે જે ગીતામાં લખ્યું છે એનું જ્ઞાન ના હોય તેમ છતાં પણ એ લોકો પોતાના ધર્મ માટે ફક્ત ને ફક્ત બીજાના ધર્મને નુકસાન પહોંચાડે છે. આ હકીકતની સ્ટોરી છે. આમાં જે 3 મહિલા જોડે જે રીતે થયું છે આવો બનાવ ના બને અને સમાજમાં દરેક વર્ગના દરેક ધર્મના દરેક લોકોએ આ મૂવી પરથી શીખવું જોઈએ કે આપણે પોતાના ધર્મની રક્ષા કઈ રીતે કરવી છે, આપણને કોણ કઈ રીતે ફૂસલાવે છે, આપણને કોણ કઈ રીતે બહેકાવે છે, આપણે બીજાની વાતમાં આવ્યા વગર પોતાના ધર્મની રક્ષા કરવી અને આની માટે સમાજમાં આપણને એક સારો મેસેજ છે. પણ એવું નથી કે ફક્ત આના પર છે અને એવું નથી કે આજનો માહોલ એવો છે કે ફક્ત મુસ્લિમ વિરોધી જ હોય, કારણ કે 80% હિન્દુ છે, 14% મુસલમાન છે આખા દેશમાં અને બાકીના એ છે, તો 14% નીચા પાડીને કંઈક ને કંઈક 80% ઉપર બતાવવા માટેનું અમુક રાજકીય રીતે પણ આના લાભ લે છે, આના ફાયદા લે છે. અને આજકાલના ઇન્ડસ્ટ્રીમાં પણ ખબર છે કે જો અમે મુસ્લિમ વિરુદ્ધનું કે મુસ્લિમના સપોર્ટનું બતાવીશું તો કંઈક ને કંઈક અમારી મૂવી પણ કદાચ નહીં ચાલે. તો કંઈક ને કંઈક આવા વિચારધારાવાળા જે 2% જે લોકો હું જે એમને કહું છું એ લોકો પણ આ એક રીતનું, પરંતુ સારા પણ તમે બતાવી શકો છો. આજે કારગિલ યુદ્ધમાં 24 મુસલમાન લોકો છે જે શહીદ થયા છે, 50 વર્ષની અંદર ઓછામાં ઓછા 7.5 હજાર થી પણ વધારે મુસ્લિમ સૈનિકો દેશ માટે સરહદ પર ગોળી ખાધી છે. આપણા વડોદરાના આરિફ ઇરફાન ભાઈ પણ છે. તો આવા ઘણા બધા પોઝિટિવ વસ્તુ છે પણ એ નહીં બતાવીને કંઈક ને કંઈક બીજું બતાવીને પણ વિચલિત કરવા માટેના પણ એક પ્રયત્ન છે. પણ દરેક ધર્મ ઉપરવાળાએ તમને જે ધર્મમાં જન્મ આપ્યો હોય તો એ ધર્મની રક્ષા કરવીને ધર્મનું જ્ઞાન પોતાના સંતાનોમાં આપવું ને એની રક્ષા કરવી દરેક ધર્મના લોકોની એક પ્રાથમિક જવાબદારી છે. સ્વૈચ્છિક લોકોએ સ્વીકારવું જોઈએ અને આવા મૂવી પ્રમાણે જે કંઈ સરકારને અમે પણ કહીએ છીએ કે જ્યાં ટેક્સ ફ્રી નથી ત્યાં ટેક્સ ફ્રી કરો, દરેક ધર્મના લોકોને બતાવવામાં આવે કે પોતાના ધર્મની રક્ષા કઈ રીતે કરવી અને બીજાને એમના ધર્મમાં રહેવા દેવું, બીજાને એમના ધર્મના વિરુદ્ધ ન કરવું. અને આ રીતની ભેગલાઈને ફૂસલાઈને જે મહિલાઓ પ્રત્યેના અત્યાચાર છે એની જે સ્ટોરી છે
એ આજે ટોક ઓફ ધ ટાઉન છે. અને એ જ વસ્તુને કારણે કંઈક ને કંઈક આજે તમે જોવા જાઓ કે કાલે આર્મીએ ડમ્પર મારીને આર્મીના જવાનને શહીદ કર્યો, એની પહેલા પોલીસના જવાનને શહીદ કર્યા ડમ્પર પર. પણ એ વિષય પર સબ્જેક્ટ નહીં ચાલે, ચાલશે તો ફક્ત આજ જે માર્કેટમાં ચાલે છે. અને રીઝન કે પબ્લિક એ જ જોવા તૈયાર છે, પબ્લિકને બીજું જોવું નથી. આજે ઉઠીને કાલે ઉઠીને કોઈ પણ બનાવ બને તો પબ્લિકને ફક્ત આ જ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે. એની માટેની એક મૂવી છે અને અમે એ મૂવી પરથી જોઈને એવું લાગણી થાય કે ભાઈ આપણા છોકરાઓને આની જ્ઞાન, નોલેજ અને અનુભવ જરૂરી છે. ગઈકાલે જ અમે લોકો જોઈને આવ્યા છે અને આપણા સનાતન હિન્દુ ધર્મની અંદર આપણા જે વડીલો છે, એ લોકો આપણા જે સંતાનો છે, એ લોકોને આપણા ધર્મ વિશે જ્ઞાન પૂરેપૂરું કશે ને કશે આપી નથી શકી રહ્યા, એ આના પરથી જોવા માટે મળી રહ્યું છે. અને ખૂબ જ શક્ય હકીકત છે. સાથે સાથે અમુક એક વર્ગ દ્વારા હિન્દુ છોકરીઓને જે ફસાવાનો જે કારસો રચવાની અંદર આવે છે, એના પર બી ખૂબ જ સરસ આની અંદર આ પિક્ચરની અંદર મૂવીમાં બતાવવાની અંદર આવ્યું છે. આ એક ટ્રુ ઇવેન્ટ પર આધારિત આ મૂવી છે. હું અપીલ કરીશ તમામ વડોદરા શહેરની યુવતીઓને, બહેનોને, માતાઓને કે આ મૂવી ખાસ કરીને જુએ. સાથે સાથે આપણા જે સંતાનો છે એમને આપણા સનાતન હિન્દુ ધર્મ વિશેનું પૂરેપૂરું જ્ઞાન આપીએ, કેમ કે લોકો એને ઊંધી રીતે ચિતરીને આપણા ધર્મને બદનામ કરી રહ્યું છે. આપણે સનાતન હિન્દુ ધર્મના છે, આપણે કોઈ ધર્મને બદનામ નથી કરવો, પણ આપણા ધર્મને બદનામ કરીને આપણી જ યુવતીઓને ખોટા માર્ગે, ગેરમાર્ગે દોરવાની અંદર આવે છે અને આતંકી પ્રવૃત્તિઓની અંદર એમને ધકેલવાની અંદર આવે છે, એમનું શારીરિક શોષણ કરવાની અંદર આવે છે. તો અમારું સ્પષ્ટપણે માનવું છે કે ધ કેરેલા ફાઇલ્સ મૂવી એ ટ્રુ સ્ટોરી પર બનાવવાની અંદર આવી છે ને જે અત્યારે આપણા પૂરા ભારત દેશના અલગ અલગ ખૂણાની અંદર આ વસ્તુ થઈ રહી છે. અને ફક્ત કેરેલાની સ્ટોરી નથી, આખા ભારતની સ્ટોરી છે. તો આપણે તમામે જાગૃત થવું પડશે આપણા ધર્મના વિશે, અને આપણી જે યુવા પેઢી છે કે જે વેસ્ટર્ન કલ્ચર તરફ વળી રહી છે, એને આપણા ધર્મની સાથે બાંધીને એને આપણા ધર્મનું પૂરેપૂરું જ્ઞાન આપી શકીએ એવા આપણા પ્રયત્નો હોવા ખૂબ જ જરૂરી છે. અને હું તમામને અપીલ કરીશ ફરીથી કે આપ જરૂરથી આ કેરળ સ્ટોરી મૂવી જે છે જોજો, ટ્રુ ઇવેન્ટ પર આધારિત છે. ધ કેરળ સ્ટોરી એક બ્યુટિફુલ ફિલ્મ છે, થોટ પ્રોવોકિંગ છે, બોલ્ડ છે અને ફેક્ટ અને રિયાલિટીને બતાવે છે. એની અંદર ત્રણ છોકરીઓની વાત છે જે એક નર્સિંગ કોલેજમાં ભણે છે અને ત્યાંથી એ લોકોનું કન્વર્ઝન કેવી રીતે ISIS દ્વારા થાય છે અને કેવી રીતે આખો પ્રોસેસ થાય છે એ બધું જ બતાડ્યું છે. અને ફિલ્મની અંદર પરફોર્મન્સીસ બધાના જબરદસ્ત છે, પાવરફુલ છે અને કોઈ પણ સ્ટારકાસ્ટ નથી અને કોઈ એવા મોટા દિગ્ગજ ડિરેક્ટર નથી. આ ફિલ્મ વિપુલ અમૃતલાલ શાહે પ્રોડ્યુસ કરી છે અને સુદીપ તોસેને વ્યવસ્થિત રિસર્ચ કર્યા પછી આ ફિલ્મને પડદા સુધી લાવવાની કોશિશ કરી છે. આ ફિલ્મ વર્ડ ટુ માઉથથી, લોકોના કહેવાથી, લોકોના સાંભળવાથી અને જોવાથી એની જાતે ચાલી રહી છે. એક બે સ્ટેટમાં એ ફિલ્મ બેન થઈ છે પણ કરવામાં આવી રહી છે યા ફોર્સ કરી રહ્યા છે, એ બધા પોલિટિકલ વ્યૂમાં ન જતા આપણે ફિલ્મ સારી છે એ જોવી જોઈએ. અને હું પર્સનલી એડ્યુકેશન અને ફિલ્મના ફિલ્ડમાં છું એટલે હું એવું અપીલ કરીશ કે બધા જ જે ગર્લ્સ છે, યંગ ગર્લ્સ છે, એમના મધર્સ, એમના પેરેન્ટ્સ, એમના ફેમિલી મેમ્બર્સે પણ આ ફિલ્મ જોવી જોઈએ, જેનાથી આ વાત વધારે ને વધારે લોકો સુધી પહોંચશે અને એની એક અવેરનેસ વધશે. બીજું કે જેની અંદર એ આદા શર્મા એક રોલ કરે છે શાલિની ઉન્નીકૃષ્ણનનો, એ છોકરીને કેવી રીતે કન્વર્સ કરી અને સીરિયા અને યમન ના ISIS કેમ્પ સુધી લઈ જવામાં આવે છે એ આખી ઘટના આ ફિલ્મમાં બતાડવામાં આવી છે. અને ફિલ્મમાં બીજી બે છોકરીઓ છે એમને પણ ડિફરન્ટલી કન્વર્ઝનના મામલામાં ટ્રેપ કરવામાં આવે છે અને કેવી રીતે એ એમાંથી બચી શકે છે કે નથી બચી શકતા એ તમે ફિલ્મ જોશો એટલે ખબર પડશે. પણ આ ફિલ્મ બેન થઈ છે કે નથી બેન થઈ કે એનું પોલિટિકલ વ્યૂ આ છે એ બધામાં ન જવા કરતાં તમારે ડિરેક્ટ એ ફિલ્મ જોવી જોઈએ. અને બધા જ સિનેમાઘરમાં અત્યારે હાઉસફુલ ચાલી રહી છે. ફ્રાઇડે ફિલ્મ રિલીઝ થઈ અને ગઈકાલે મંડે સુધી અને 45 crore નો બિઝનેસ કરેલો અને એમણે લાસ્ટ યર રિલીઝ થયેલી કશ્મીર ફાઇલનો ફર્સ્ટ વીકેન્ડનો રેકોર્ડ પણ તોડ્યો છે. એ વગર કોઈ પ્રમોશને, વગર કોઈ સ્ટારકાસ્ટે અને વગર કોઈ એવા હદગંડા વગર આ ફિલ્મ લોકો સુધી પહોંચી છે, લોકો એક્સેપ્ટ કરી છે અને લોકો બલ્કમાં, બ્લોકમાં જોવા જઈ રહ્યા છે. એટલે તમે એ સમજી શકો છો કે ફિલ્મ કેટલી મજબૂત છે. અને થિયેટર અને ફિલ્મ એવું મીડિયમ છે કે જેને કારણે તમે અવેરનેસ સમાજમાં, સોસાયટીમાં, કન્ટ્રીમાં કે વર્લ્ડમાં ફેલાવી શકો છો. તો એનો આ જે બ્રેવ એફર્ટ આ ટીમે કર્યો છે સુદીપ તોસેનની, તો એ ફિલ્મ આપ જુઓ અને લોકો સુધી વધારે ને વધારે આ વાત પહોંચાડો. ધ કેરળ સ્ટોરી ઇટ્સ અ મસ્ટ વોચ ફિલ્મ. થેન્ક યુ.